નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકનું આયોજન થઈ રહ્યું છે તેના માટે આપણે ધોરણ સાતના જે મિત્રો ધોરણ સાત છે તારીખ છે મિત્રો બે નવ બે હજાર ત્રેવીસના રોજ જે પેપર લેવાનું છે ગુજરાતીને તેનું સંપૂર્ણ એકમ કસોટીનું સોલ્યુશન લઈને આવી ચૂક્યા છે મિત્રો એક મોડલ પેપર રહેશે એની પણ તમારે નોંધ લેવાની રહેશે અને આમાંથી તમારે ક્વેશ્ચન પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેશે તો મિત્રો પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ તો આપણે જોઈએ તો વિભાગ એ આપેલો છે તો પ્રશ્ન વાઇઝ તમને જોઈશું મિત્રો નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો તો મિત્રો તમારે પહેલાં ફકરાવાળા ક્વેશ્ચનો પણ આવી શકશે મિત્રો તો એમાંથી તમારા પાંચ ક્વેશ્ચન હશે તે શોધવાના રહેશે મિત્રો તો આપણે જોઈએ તો પહેલું છે મિત્રો સખી કેવા વાંસ વધાવવાનું કહે છે મિત્રો આપણે જોઈએ તો સખી કેવા વાંસ વધાવવાનું કહે છે મિત્રો તેમાં એમાં આપણો આન્સર રહેશે ડી આલા લીલા વાસ વઢાવી તો મિત્રો કે શું જવાબ આવશે મિત્રો આલા લીલા વાસ વઢાવી આલા લીલા વાસ વઢાવી મિત્રો આવી રીતે આન્સર દેવાનો રહેશે બીજા નંબરનું છે દરિયા તોરણમાં કયા વૃક્ષના પાનનો સમાવેશ નથી તો દરિયાતોરણમાં કયા વૃક્ષના પાનનો સમાવેશ નથી તો કેળના વૃક્ષના પાનનો સમાવેશ નથી કેના કેળ વૃક્ષના પાનનો સમાવેશ નથી દરિયાતોરણ બાકીના મિત્રો આ ધોરણ આંબો અને નાળિયેરનો સમાવેશ થાય છે આગળનો ક્વેશ્ચન જોઈએ નરસિંહ નરસૈયાનો સ્વામી એટલે અહીં નરસૈયાનો સ્વામી એટલે શ્રી કૃષ્ણ મિત્રો કોણ શ્રી કૃષ્ણ ભગવાન આગળ વધી જઈએ મિત્રો ચોથા નંબરનું પેપર લઈને મંડી પડ્યો આ વાક્ય પરથી મહાદેવ વિશે તમને શું વિચારી શકો તો આ વાતો પરથી આપણે જોઈએ તો તેને ઘણું આવડતું હશે મિત્રો આપણે જોઈએ તો મહાદેવના મિત્રો ઘણું આવડતું હતું ને આપણે જોઈએ તો તે પ્રથમ નંબર મેળવીને આપણે જોઈ તો શિષ્યવૃત્તિ મેળવવા બચતો હતો પાંચમા નંબરનું છે મુસાફરીનો સામાન તેમજ રેલવેના ડબ્બાની પસંદગીની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી તો મિત્રો પાંચમા નંબર હશે એમાં આન્સર હશે મિત્રો મનુબહેનને જે તેના પૌત્રી હતા તેને સોંપી હતી મિત્રો પછી છે મિત્રો લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે તો લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે તો વરસાદના આવવાથી લીલાશ મેદાનમાં આવશે મિત્રો લીલાશ કોના મેદાનમાં આવશે કોના લીધે મેદાનમાં આવશે વરસાદના લીધે મિત્રો ભીખુ પાઠના લેખકનું નામ જણાવો તો ધૂમકેતુ ગૌરીશંકર મિત્રો મિત્રો ગૌરીશંકર આપણે જોઈશું મિત્રો એનો આન્સર રહેશે ધૂમ કેતુ મિત્રો પછી છે મિત્રો નીચેના આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો તમે પહેલું છે આજની ઘડી રળિયામણી કાવ્યના કવિનું નામ જણાવો તો આજની ઘડી રળિયામણી કાવ્યના કવિનું નામ નરસિંહ મહેતા છે કોણ છે મિત્રો નરસિંહ મહેતા દ્વારા રચિત છે

તેનો આન્સર એ છે શાળા જતા છોકરાઓ પરીક્ષા વિશે શિષ્યવૃત્તિ વિશે અને પહેલો નંબર લાવવાની વિશે વાત કરી રહ્યા હતા કેના વિશે તો પહેલો નંબર લાવવાની વિશે વાત કરી રહ્યા હતા ચોથા નંબરનું છે ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં શું દેખાયું તો ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં આંસુની જગ્યાએ માનવતાની સરવાણી સરવાણી વહેતી દેખાય પાંચમા નંબરનું છે મનુબહેને કેટલા ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો તો મનુબહેને કેટલા ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો હતો તો મનુબહેન આપણે જોઈ તો કેટલા ખાનાઓ ડબ્બો પસંદ કર્યો હતો તેમાં આપણો આન્સર હશે બે ખાનાવાળો કેટલા બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો લીલાશ ક્યાં સુતેલી છે મિત્રો તો લીલાશ વાળ પર સૂતેલી છે લીલાશ છે મિત્રો એ વાળ પર સૂતેલી છે પછી છે સાતમા નંબર છોકરા એના ભાઈને શા માટે વળગી પડ્યા તો છોકરા ભિખારી આપણે છોકરા ભૂખ્યા હતા તેથી ભાઈ કંઈ લાવ્યો હશે એમ ધારીને તેને વળગી પડ્યા આઠમા નંબરનું છે લેખકે રૂપિયામાંથી કયા આપણે રૂપિયામાંથી કેટલા ક્યાં કેટલો ખર્ચો કર્યો તો લેખકે રૂપિયામાંથી નવ આના સિનેમા જોવામાં અને સવા સવા આના હોટલમાં ખર્ચ કર્યા હતા પછી છે આપણે નવમા નંબરનો ક્વેશ્ચન દોડા પર ચાલતા નટના હાથમાં શું હતું નટના હાથમાં મિત્રો શું છે મિત્રો મિત્રો લાકડી છે શું છે મિત્રો એક લાકડી છે નટના હાથમાં પછી મધારી શું ઉગાડે છે તો મધારી ડૂબડૂબી વગાડે છે મિત્રો આવી તો હોય છે મધારી ડૂગડૂગી વગાડતો હોય છે પછી તે મિત્રો વિભાગ બી છે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો મહાદેવે મહાદેવે શિષ્યવૃત્તિની પરીક્ષામાં મોડા પડવાનું કયું કારણ બતાવ્યું તો આવડતું જોઈએ તો એને બંને ક્વેશ્ચન મિત્રો તમે સાહિત્ય મિત્રો જોઈ લો લેખિકાએ બાપુ માટે આગ ગાડીના બે ખાના ડબ્બો શા માટે પસંદ કર્યો તો આવડે તો બંને મિત્રો જોઈ લો સાહિત્ય પોઝ કરીને મિત્રો જોઈ લેવાનું રહેશે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો હવે ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે ને ભીખુનો ભાંડડા આપણે જોઈએ તો ભાંડડા ભાંડડા આપણે જોઈએ તો માટેનો પ્રેમ અને શા માટે ગમ્યો તેના મિત્રો આપણે જોઈએ તો ભાઈ ભાઈ હોતા નાના નાના હતા આપણે જોઈએ તો ભીખું ખરીદેલા દાળિયા ચિત્રામાં બાંધી રહ્યો હતો ત્યારે તેણે તેમાંથી દાળિયાની એક મુઠ્ઠી ભરી પણ દાળિયા ખાધા નહીં એને ભૂખનું આપણે ભૂખનું દુઃખ ગળેલ આપણે જોઈને તેની મા પાસે પહોંચ્યો તે મા આગળ જૂઠું બોલ્યો કે તે એક શેઠે જલેબી ખવડાવી છે તેથી લેખકને ભીખુના આપણી જોઈએ ભાંડાડા માટેનો પ્રેમ ગમ્યો પછી ચોમાસા પૂર્વેનો ઉકળાટ વરસાદ આવ્યા આવતા શમી જાય છે ઠંડો પવન ફૂંકાય છે પશુ અને લોકોમાં આનંદ જવાઈ જાય છે મોર નાચી ઉઠે છે ઝટકા ડ્રાઉ કરે છે માટીની સુગંધ ચારે બાજુ રેલાઈ જાય છે ખેડૂતો હળબળદ લઈને ખેતરે જાય છે નદી નાળા કુવા સરોવર અને તળાવમાં નવા પાણી આવે છે તો આવી રીતે આન્સર દેવાનો રહેશે આગળના ક્વેશ્ચન જોઈએ હવે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો તો પેલું છે મિત્રો ઇન્સ્પેક્ટરે મહાદેવની માનવતા સમજી મોડો હોવા છતાં એને પરીક્ષામાં બેસવા દીધો પરંતુ ઇન્સ્પેક્ટરે આ બાબત ન સમજીને પરીક્ષામાં બેસવા ન દીધો હોત તો શું થાય તમને પણ મહાદેવનો નિર્ણય સાચો લાગે શા માટે તો મિત્રો આ તમે વાંચી લો મિત્રો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે પછી છે મિત્રો ગાંધીજી વિશે દસ વાક્યોમાં લખો તો મિત્રો ગાંધીજી વિશેની માહિતી છે તમે સાહિત્ય જોઈ લો બીજી ઓક્ટોમ્બર અઢારસો માં આપણું જોઈએ તો ગાંધીજીનો જન્મ થયો હતો તેનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું મિત્રો તમને ગાંધીજી તો ઘણી માહિતી મળી જશે ઓગણીસો પંદરમાં ભારતમાં આવ્યા હતા મિત્રો પછી તેણે આઝાદી લડતમાં મિત્રો ઘણા સત્યાગ્રહ કર્યા હતા ઘણું લખી શકો છો ગાંધીજી વિશે તો આગળનું જોઈએ મિત્રો હવે તો મિત્રો વિભાગ સી છે વ્યાકરણ વિભાગ છે તો એ જોઈ લઈએ તો આપણે જોઈએ તો નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો પહેલું છે સખી તો સખી તો સહેલી બેનપણી સખા પછી નીર તો જળ પાણી જળ પાણી મિત્રો એટલે નીરનું આપણું છે જળ નીર તો જળ પાણી સલીલ વારી બુ આપણું જોઈએ તો આપણું જોઈએ વગેરે શબ્દો થાય છે પક્ષી તો પંખી વિહક પક્ષી તો પંખીને વિહગ સૂર્ય તો રવિને ભાનુ વદન તો ચહેરો મોઢું તૃષ્ણા તો ઈચ્છા અને કામના સાહિત્ય મિત્રો આ તમારે જોઈ લેવાનો છે મિત્રો પછી મિત્રો આપણે આગળના સમાનાથી શબ્દ વિરુદ્ધાથી શબ્દો જોઈ લે મિત્રો વિરુદ્ધાથી શબ્દો છે નીચે આ શબ્દોના વિરુદ્ધાર્થી આપણે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો તો પહેલું છે અતિ તો અતિ તો અલ્પ મંગળ તો અમંગળ લીલું તો સૂકું આનંદ તો શોક સુગંધ તો દુર્ગંધ જે મિત્રો તમારા સ્વાધીના ભાષા જે મિત્રો વિરુદ્ધાર્થી શબ્દો આપ્યા હોય છે તેમાંથી મિત્રો ક્વેશ્ચન આવતા હોય છે તે સૌ પ્રથમ તમારે કરી લેવાના રહેશે મિત્રો તો તમે કરી લેશો તો કાંઈ વાંધો આવશે નહીં પછી મિત્રો નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપો મિત્રો તમારે વાક્ય પણ બનાવવાનું કહી શકે તો પહેલું છે ચોક પૂરવા તો ચોક પૂરવા તો ચોક પૂરવા તો એનો મતલબ શું છે મિત્રો ચોક પૂરવા તો એનો મતલબ છે સાથિયા પાડવા દોરવા પગ ઉપાડવા તો ઝડપથી ચાલવું પછી મોં પાણી મોં પાણી પાણી થવું તો ખાવાની તીવ્ર ઈચ્છા થવી ભાન આવી જવું તો સમજ આવી જવી જખવાણા છે સમજ આવી જવી જખવણા તો મિત્રો જખવાણા તો કાઢી સમજ આવી જવી એમ યાદ રાખજો શબ્દ શું માટે એક શબ્દ આપો તો પહેલું છે એમાં થોડા સૂકા થોડા ભીના તો આલા આપણા આલા લીલા ખેતરના શેડા પરની ખેડિયા વિનાની જમીન તો એને કહે છે તેજસ્વી વિદ્યાર્થીને અપાતી આર્થિક સહાય તો શિષ્યવૃત્તિ તો આ પરીક્ષા પાઠમાંથી છે મિત્રો આ પણ પરીક્ષા પાઠમાંથી છે અને મટકું માર્યા વગર તો અહીષ યાદ રાખવાનું રહેશે મિત્રો આગળનો ક્વેશ્ચન જોઈ લે મિત્રો નીચેના આપેલા સંયોજકનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો અને ને પણ ને તો પાછા ફરીને જોયું તો પાછા ફરીને જોયું તો આવશે હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોમાં દરની રોશની કરી હતી એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું પણ મારા તરફથી કશો પણ જવાબ ન મળતા દુકાન તરફ વળ્યો મોટર ગાડી સાયકલ અને માણસના ઠરાવથી ને અને મિત્રો આન્સર રહેશે મિત્રો મિત્રો સાહિત્ય મિત્રો તમારે જોઈ લેવાનું છે મિત્રો બેસ્ટ ઓફ લગ તમારી એક્ઝામ માટે સારી રીતે તમે આવી રીતે જોઈ લેજો મિત્રો પેપર તો મિત્રો સારી રીતે તમારે કરી લેશો તો મિત્રો તમારે કાંઈ વાંધો આવશે નહીં બાકી જે બીજા મોડલ પેપર છે એ પણ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો અને મિત્રો આપણે જોઈએ તો તમારા આ વિડીયાની પીડીએફ જોતી હોય તો મિત્રો તમને એ લિંક મિત્રો નીચે મળી જશે જે આ વેબસાઇટ છે એની પર તમે ખોલીને તમે જોઈ શકશો તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત